પ્રણામ, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિડીયો છે ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 7. અગાઉના વિડીયોની અંદર આપણે અલગ અલગ પ્રકારના પ્રાણીઓના સમુદાય વિશેનો અભ્યાસ કર્યો હતો. એમાં આપણે કોષ્ઠાંત્રી, સૂત્રકૃમિ, નુપૂરક, સંધિપાદ, મૃદુકાય, સુળત્વચી વગેરેનો અભ્યાસ કર્યો. હવે આપણે જોઈશું મેરુદંડી. પ્રાથમિક મેરુદંડી એટલે કે મેરુદંડીના બે પ્રકાર છે, પ્રાથમિક મેરુદંડી અને પૃષ્ઠવંશી પ્રાણીઓ. હવે મેરુદંડ કોને કહેવાતો? સૌપ્રથમ તો મેરુદંડ એટલે જીવનની કેટલીક અવસ્થા સુધી તે નિશ્ચિતપણે હાજર રહી અને એક ચેતાઓના લાંબા દોરડા જેવી જે રચના છે તેને મેરુદંડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ મેરુદંડ દરેક પ્રાણીઓના શરીરના પૃષ્ઠભાગે એટલે પાછળના ભાગે જોવા મળે છે અને તે ચેતાપેશીને અન્ન માર્ગથી અલગ કરે છે અને સ્નાયુઓને જોડાણ આપે છે અને તેનાથી પ્રચલન સરળતાથી છે. સાદી ભાષામાં આપણે કહીએ તો આપણા શરીરની અંદર પાછળના ભાગમાં જે 32 મણકાઓની જે આખી જોડી છે અને એના કારણે આપણું શરીર ટટ્ટાર ઊભું રહી શકે છે અને એની અંદર એક ચેતાઓનો દોરડા જેવો ભાગ છે અને જેને મેરુદંડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મેરુદંડને હાજરીના લીધે સજીવોના બે પ્રકાર પાડવામાં આવે છે, એક એવા કે જેમાં મેરુદંડની હાજરી ન હોય અને એક એવા કે જેમાં મેરુદંડની હાજરી હોય. તો જેમાં મેરુદંડની હાજરી નથી હોતી તેને પ્રાથમિક મેરુદંડી અથવા તો પ્રમેરુદંડી તરીકે ઓળખવામાં આવે છે. પણ અહીંયા કોમન લક્ષણ આપ્યું છે કે મેરુદંડી પ્રાણીઓ એટલે શું. તો મેરુદંડી દરિયાઈ પ્રાણીઓ છે, ત્રિગર્ભસ્તરી છે, દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવે છે અને જીવનની છેક સુધીની બધી જ અવસ્થાઓ સુધી તેમનામાં મેરુદંડની હાજરી રહેતી નથી. આ પ્રાથમિક મેરુદંડીના લક્ષણો છે, એટલે કે અમુક અવસ્થા સુધી રહે અને ત્યારબાદ મેરુદંડ જોવા મળતો નથી. તો આવા પ્રાણીઓને પ્રમેરુદંડી કહેવામાં આવે છે. તો હવે પ્રમેરુદંડી પ્રાણીઓની અંદર એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે બાલાનોગ્લોસસ. બાલાનોગ્લોસસ અને એમ્ફીઓક્સસ એ આના એકદમ મહત્ત્વના ઉદાહરણ છે. અહીંયા તમને બાલાનોગ્લોસસની આકૃતિ આપી છે અને અહીંયા મધ્યભાગમાં એક મધ્યપૃષ્ઠ રેખા જોવા મળે છે અને આ મધ્યપૃષ્ઠ રેખા એ પ્રાથમિક મેરુદંડી તરીકે એ અસ્તિત્વ ધરાવે છે. પરંતુ આ એ છેક જીવન પર્યંત સુધી જોવા મળતી નથી, એટલે કે જીવનના છેલ્લા અવસ્થા સુધી તેમનામાં બધી જ અવસ્થાઓમાં એટલે કે બાલ્યાવસ્થા, પુખ્તાવસ્થા તો આમ બધી જ અવસ્થાઓની અંદર આની હાજરી હોતી નથી. જ્યારે તમે મેરુદંડી કે જે મેરુદંડ ધરાવે છે તેવા પ્રાણીઓને આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓ કહે છે. તો આ પૃષ્ઠવંશી પ્રાણીઓનું તમે ઉદાહરણ જોશો તો એમાં મનુષ્ય પણ આવી જાય છે. તો આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારથી જ આપણા ભાગમાં એ પાછળની હડ્ડી જોવા મળે છે, એટલે કે લાંબુ હાડકું જોવા મળે છે એ અને છેક મૃત્યુ સુધી એ જોવા મળે છે. એટલે કે બાળપણમાં હોય અને પછી પુખ્તાવસ્થામાં નથી હોતું એવું નથી, એટલે જીવનની દરેક અવસ્થા સુધી એ મેરુદંડની હાજરી જોવા મળતી હોય તો તેવા પ્રાણીઓને પૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પૃષ્ઠવંશી પ્રાણીઓ છે અંતઃ કંકાલ ધરાવે અને એમને પ્રચલનની અંદર સ્નાયુઓ મદદ કરે છે અને સ્નાયુઓ એ કંકાલ સાથે જોડાયેલા હોય છે. હવે આ પ્રાણીઓના સામાન્ય લક્ષણ છે કે તે મેરુદંડ ધરાવે છે, તેમાં ચેતારજ્જુની હાજરી જોવા મળે છે, પછી ત્રિગર્ભસ્તરી પ્રાણી છે, દ્વિપાર્શ્વ સંમિતિ અને તેમની શરીર ગુહા પણ જોવા મળે છે અને કેટલાક પ્રાણીઓમાં ઝાલર કોથળી પણ જોવા મળે. પરંતુ આ પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર માત્ર પૃષ્ઠવંશી એટલે ખાલી જે ચેતાઓ કરોડરજ્જુ ધરાવે છે એવા પણ એવાના પણ અલગ અલગ પ્રકાર ધરાવે છે, કારણ કે તેમાં પણ જુદા જુદા લક્ષણો ધરાવતા પ્રાણીઓ જોવા મળ્યા અને એના આધારે આ બધા પ્રાણીઓને 5 ભાગમાં વિભાજિત કરી દેવામાં આવ્યા. પણ બધા જ પૃષ્ઠવંશી તો છે જ, પરંતુ તેમ છતાં તેમને જુદા જુદા ભાગમાં વિભાજિત કર્યા. આ દરેકની અંદર આ 5-5 વિભાગોમાં કરોડરજ્જુની હાજરી જોવા મળે જ છે, એટલે કે મેરુદંડની હાજરી છે જ, પરંતુ તેમના થોડાક સામાન્ય લક્ષણોના આધારે તેમને 5 ભાગમાં વિભાજિત કર્યા. એમાંથી અલગ અલગ વિભાગો છે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. તો આપણે આવા 5-5 વિષયોનો વિગતવાર અભ્યાસ કરીશું. એમાંથી સૌ પ્રથમ લઈશું મત્સ્ય. મત્સ્ય એટલે એ કોમન ઉદાહરણ છે માછલી. તમે દરેકે માછલી જોઈ હશે. હવે માછલીને ધ્યાનમાં રાખી અને તમે તેના લક્ષણો લખી શકો છો કે માછલી તો દરિયામાં કે મીઠા પાણીમાં જોવા મળે, તેના શરીરની ફરતે ભીંગડા જોવા મળે, તે ઝાલરો દ્વારા શ્વસન કરે છે, તેનું શરીર ચપટું એટલે કે ત્રાક આકારનું જોવા મળે છે. એટલે કે આકાર એનો તરવા માટે એને અનુકૂળ હોય એ પ્રકારનું છે અને એ આકારનું નામ છે ત્રાકાકાર. પછી પ્રાણીમાં તરવા માટે
માછલીને પૂંછડી અને મીન પક્ષો હોય છે અને પૂંછડીની મદદથી તે દિશા પણ બદલી શકે છે. મીન પક્ષો તેને તરવામાં મદદ કરે છે. આ પ્રાણીઓ અસમતાપી પ્રાણી છે, એટલે કે એ અસમતાપી રુધિરવાળા પ્રાણી, શીત રુધિરવાળા પ્રાણીઓ છે, અને એટલા માટે જ માછલી બહાર નીકાળીએ તો થોડોક સમય પછી એ મૃત્યુ પામે છે. અને મોટા ભાગના મત્સ્યવર્ગના પ્રાણીઓ છે એ ઈંડા મૂકે છે, અને ઈંડા મૂકતા હોવાથી તેને અંડપ્રસવી પ્રાણી પણ કહેવામાં આવે. આનું એક ખાસ લક્ષણ છે તેનું હૃદય. તેનું હૃદય દ્વિખંડી છે. જેમ આપણું હૃદય ચતુષ્ખંડી છે તેમ એનું હૃદય દ્વિખંડી છે, અને એના હૃદયના બે ભાગ પાડે છે, એક કર્ણક અને એક ક્ષેપક. અહીંયા તમને જુદી જુદી માછલીઓના ચિત્રો બતાવવામાં આવ્યા છે કે કેવા કેવા પ્રકારની માછલીઓ હોય છે, પરંતુ આ બધી જ માછલીઓમાં મેરુદંડની હાજરી હોય જ છે. તો માછલીમાં પણ બે પ્રકાર જોવા મળે છે કે અમુક માછલીઓ એવી હોય છે કે જેનું અંતઃકંકાલ કાસ્થીથી બનેલું હોય, અને અમુક માછલીઓ એવી હોય છે કે જેનું અંતઃકંકાલ અસ્થિનું બનેલું હોય છે. જેનું અંતઃકંકાલ કાસ્થીનું બનેલું હોય છે એવી માછલીઓ સરળતાથી વળી શકતી હોય છે. હવે આપણે અગાઉનો વર્ગ ભણીશું ઉભયજીવી. હવે ઉભયજીવી એટલે કે જે પ્રાણીઓ પાણી અને સ્થળ અથવા તો જમીન પર બંને જગ્યાએ રહી શકતું હોય તો તેને ઉભયજીવી પ્રાણી કહેવાય. ઉભયજીવી પ્રાણીનું જ્યારે પણ તમારે લક્ષણ લખવું હોય તો તમારે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે દેડકો. આ દેડકાને ધ્યાનમાં રાખી અને ઉભયજીવીના લક્ષણો લખી દેવાના. તો તમને ખ્યાલ છે કે દેડકો એ ઉભયજીવી પ્રાણી છે, તો તેની ત્વચા ચીકણી હોય છે. ક્યારેક દેડકાને સ્પર્શ કર્યો હોય તો તમને ખ્યાલ આવશે કે તે ચીકણી ત્વચા ધરાવે છે. તે કારણ કે તેના ત્વચા પર શ્લેષ્મ ગ્રંથિ આવેલી હોય છે, અને તેનું શરીર ભીંગડા તેમજ અન્ય બાહ્ય કંકાલ હોતું નથી. માછલીની જેમ એના શરીર પર ભીંગડા જોવા મળતા નથી. અને તેનું હૃદય ત્રિખંડી હોય છે, એમાં બે કર્ણક હોય છે અને એક ક્ષેપકવાળું એ હૃદય ધરાવે. અને હવે ઉભયજીવીમાં ખાસ વિવિધતા છે, કારણ કે ઉભયજીવી એ જમીન અને પાણી બંને પર વસવાટ ધરાવે. એટલે જ્યારે દેડકો ડિંભ અવસ્થામાં હોય છે, એટલે કે જ્યારે નાનો હોય છે, ત્યારે તે જમીન ઉપર, કારણ કે તમને ખ્યાલ છે આપણે આઠમા ધોરણમાં પણ શીખ્યા હતા કે દેડકો પાણીમાં ઈંડા મૂકે અને ધીરે ધીરે તેનો વિકાસ થાય છે. અને જ્યારે આ દેડકાનો વિકાસ પાણીમાં થતો હોય છે ત્યારે તે ઝાલરો દ્વારા શ્વસન કરે છે, અને જેમ જેમ એ પુખ્ત થતો જાય છે તેમ ઝાલરો અદૃશ્ય થઈ જાય અને તેના શરીરની અંદર રહેલા ફેફસા દ્વારા એ શ્વસન કરવા લાગે છે. એટલે કે જ્યારે જમીન પર હોય ત્યારે એ ફેફસા દ્વારા શ્વસન કરે, અને ઉત્સર્જન માટે તે મૂત્રપિંડની રચના પણ ધરાવે છે. આ ઉપરાંત તેના અન્ય લક્ષણો પણ, અન્ય ઉદાહરણ પણ છે, દેડકો, સાલામંડર, ટોડ અને ટ્રી ફ્રોગ. હવે જોઈશું સરીસૃપ. હવે સરીસૃપને નામ લેતા જ તમારામાં સાપના લક્ષણો ધ્યાનમાં આવી જાય. તો હવે આમાં પણ સરીસૃપ એટલે કે જે પ્રાણીઓ પેટે સરકીને ચાલતા હોય તેને સરીસૃપ વર્ગમાં મૂકવામાં આવે છે. આ પ્રાણીઓની પણ ખાસિયત છે કે તે ભીંગડા ધરાવે છે. તમે જોયું હશે કાચબાના શરીર પર પણ જુદા જુદા ખંડોવાળા ભીંગડા હોય, સાપના શરીર પર પણ ભીંગડા હોય છે. તમને એવું થાય કે આ ભીંગડા ક્યાંથી, તો તમે ક્યારેક જોયું હશે કે અમુક સાપ પોતાની કાચલી ઉતારે, અને આ કાચલીનું અવલોકન કરશો તો તમને ખાસ ખ્યાલ આવી જશે કે તેમનું શરીર ઉપર જુદા જુદા પ્રકારના ખાંચાવાળું ભીંગડાયુક્ત શરીર હશે. હવે આના પણ સામાન્ય લક્ષણ છે કે એ પણ ત્રિખંડી હૃદય ધરાવે છે, પરંતુ મગર એક એવું છે કે જે સરીસૃપ વર્ગમાં આવતું હોવા છતાં તેનું હૃદય ચતુષ્ખંડી હોય છે. તો આમ તેનું હૃદય ત્રિખંડી હોય છે, પરંતુ સરીસૃપનું એક જ એવું અપવાદ છે મગર કે જેનું હૃદય ચતુષ્ખંડી હોય છે. આ ટૂંકા પ્રશ્નોનો મોસ્ટ એમ્પી પ્રશ્ન છે, જરા એને ધ્યાનમાં રાખવાનો. હવે તે શ્વસન ફેફસા દ્વારા કરે, કારણ કે જમીન પર વસવાટ કરે છે એટલે ફેફસા દ્વારા શ્વસન કરશે. ઉત્સર્જન માટે પણ એ મૂત્રપિંડની રચના પણ ધરાવશે. આ પ્રાણીઓ પણ અસમતાપી રુધિરવાળા છે, એટલે કે શીત રુધિરવાળા પ્રાણીઓ છે, અને આ પ્રાણીઓ પણ ઈંડા મૂકે છે, અને એમના ઈંડા એ સખત કવચથી ઢંકાયેલા હોય એવી રીતે, એટલે તમે જોયું જશે પેલું કેલ્શિયમ કાર્બોનેટનું સફેદ રંગનું પડ ઈંડાની ફરતે જોવા મળે છે, પણ આમને પાણીમાં ઈંડા મૂકવાની આવશ્યકતા હોતી નથી. તો આના ઉદાહરણ છે કાચબો, સાપ, મગર, ગરોળી વગેરે. ત્યાર પછી છે વિહગ. વિહગ એટલે જે પક્ષી, જે પ્રાણીઓ ઉડી શકે તેને વિહગ વર્ગમાં મૂકવામાં આવે છે. એટલે આપણે જે પ્રાણીઓ ઉડે છે તેને પ્રાણી નથી કહેતા, તેને પક્ષી કહીએ છીએ. એટલે આ વર્ગમાં બધા જ પક્ષીઓનો સમાવેશ થઈ જાય. હવે આમાં તમે કોઈ પણ પક્ષીને ધ્યાનમાં રાખી અને તેના લક્ષણો લખી શકો છો.
તો તેમને બે જોડ ઉપાંગો હોય છે, પરંતુ અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થઈ ગયું હોય. અને તેમનું હૃદય ચાર ખંડોવાળું હોય છે, એટલે કે મનુષ્યની જેમ બે કર્ણક અને બે ક્ષેપક. અને તે બહાર રહે છે જમીન ઉપર, એટલે શ્વસન પણ ફેફસા દ્વારા કરે છે. અને આ પ્રાણીઓ સમતાપી રુધિરવાળા પ્રાણીઓ છે, અને તે ઈંડા મુકતા પ્રાણીઓ હોવાથી તેને અંડપ્રસવી પણ કહેવાય. અને પક્ષીઓની ખાસ ખાસિયત છે કે તેમનું શરીર પીંછાયુક્ત હોય છે, કારણ કે પક્ષીઓને ઉડવાનું હોય છે એટલે એમનું શરીર પીંછા હોવાના કારણે હલકું બની જાય છે. તો આમાં તમે કોઈ પણ પક્ષી, કબૂતર, ચકલી, કાગડો, બતક વગેરે ઉદાહરણો અહીંયા લખી શકો છો. ત્યારબાદ છે સસ્તન. સસ્તન, સસ્તન એટલે એવા પ્રાણીઓ કે જે સ્તન ધરાવતા હોય, કે જે પ્રાણીઓમાં સ્તન ગ્રંથિઓનો વિકાસ થયો હોય, અથવા સાદી ભાષામાં કહીએ તો જે પ્રાણીઓ બચ્ચાને દૂધ પીવડાવતા હોય તેવા પ્રાણીઓને સસ્તન વર્ગમાં મૂકવામાં આવે છે. એટલે આ વર્ગનું સૌથી મહત્વનું લક્ષણ છે કે આ વર્ગના બધા જ પ્રાણીઓ નવજાત શિશુને પોષણ આપવા માટે તેમના દૂધનો સ્ત્રાવ કરતી સ્તન ગ્રંથિઓ ધરાવે છે. ત્યારબાદ આમાં તમે મનુષ્યને ધ્યાનમાં રાખી અને દરેક લક્ષણ લખી શકો છો. તેમના ત્વચા ઉપર પ્રસ્વેદ ગ્રંથિ અને ત્વચા પર વાળ પણ જોવા મળે છે. તેલ ગ્રંથિ અને પ્રસ્વેદ ગ્રંથિ ધરાવે છે. મનુષ્યનું હૃદય ચતુષ્ખંડી હોય છે, તે સમતાપી રુધિર ધરાવે છે. અને આ પ્રાણીઓની અંદર ગર્ભ વિકાસ માતૃ શરીરની અંદર થાય છે, એટલે કે બાળકનો વિકાસ ઈંડામાં નથી થતો, માતૃ શરીરની અંદર થઈ અને જીવતી પેઢીને એ જન્મ આપે છે. અને ખાલી એના બે અપવાદ છે, એક છે શેળો અને બતક ચાંચ. આ ઈંડા મૂકે છે અને સસ્તન વર્ગની અંદર આવે છે. બધા જ લક્ષણો સસ્તન વર્ગના છે, માત્ર ઈંડા મૂકવાનું લક્ષણ એ અંડપ્રસવી જેવું છે, પણ એને અપવાદ ગણવામાં આવ્યું છે. આ ઉપરાંત કાંગારૂ તો એટલી હદ સુધી પિતૃપાલનની ભાવના ધરાવે છે કે જ્યાં સુધી તેનું બાળક પુખ્ત ન થાય ત્યાં સુધી તે તેને માર્સુપિયન નામની કોથળીમાં લટકાવી રાખે છે. આ ઉપરાંત આની અંદર એક એવું પણ પ્રાણી છે કે જે તમને વિહગ વર્ગનું લાગે અને છતાં પણ તે સસ્તન વર્ગમાં મૂકવામાં આવ્યું છે, અને એ છે ચામાચીડિયું. કારણ કે ચામાચીડિયું ઉડે છે અને ઉડતું હોવાથી એને વિહગમાં મૂકવામાં આવે, પરંતુ તેમ છતાં વહેલ માછલી અને ચામાચીડિયું બંનેનો સમાવેશ સસ્તનમાં કરવામાં આવે છે, કારણ કે બંનેમાં સ્તન ગ્રંથિઓનો વિકાસ થયેલો છે. માટે અહીંયા એક કારણ પણ તૈયાર થતું હોય છે કે શા માટે માછલી, વહેલ અને ચામાચીડિયાને સસ્તન વર્ગમાં મૂકવામાં આવ્યું છે. તો ચામાચીડિયું ઉડતું સસ્તન પ્રાણી છે, કારણ કે તેમાં પીંછાના બદલે ચામડી પર વાળ છે, અને પ્રસ્વેદ ગ્રંથિ પણ આવેલી છે, અને સ્તન ગ્રંથિનો પણ વિકાસ થયેલો હોય છે. અને વહેલની અંદર ભીંગડાનું આવરણ નથી, તેનું હૃદય ચતુષ્ખંડી છે, શ્વસન માટે ઝાલરો નથી પણ ફેફસા છે. માટે વહેલ માછલી હોવા છતાં તેને સસ્તન વર્ગમાં મૂકવામાં આવી છે. હવે આપણો એક પાછળનો ટોપિક છે કે દ્વિનામી નામકરણ પદ્ધતિ. અહીંયા આ શા માટે પદ્ધતિની જરૂર પડી, તો આ છે શું? તો જ્યારે પૃથ્વી પર વસતા દરેક સજીવો અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે કોઈ પણ એક વસ્તુને લઈ લઈએ, દાખલા તરીકે સફરજન. તો સફરજનને આપણે ગુજરાતમાં સફરજન કહીએ, જે લોકો હિન્દી બોલે છે તો એને સેબ કહે છે, ઇંગ્લિશ બોલે છે તો એને એપલ કહે છે. તો આમ દરેકની પ્રાંતીય ભાષાઓ અલગ અલગ હોવાના કારણે ત્યાં દરેક સજીવને અલગ અલગ સ્થાનિક નામથી ઓળખવામાં આવે છે, અને ગેરસમજ પણ ઊભી થતી હોય છે. એટલે કે આપણે અમુક જગ્યાએ જઈએ અને આપણે જ્યારે માંગીએ છીએ કે મને આ આપો, તો આપણને ઘણીવાર નથી મળતું. એનું કારણ આ છે કે તેની ભાષા. તો તેના માટે હવે આપણામાં તો વાંધો ના આવે, પરંતુ જ્યારે વૈજ્ઞાનિકોને આ પ્રયોગો કરવાના હોય છે ત્યારે અલગ અલગ જાતના અલગ અલગ દેશોના વૈજ્ઞાનિકો ત્યાં હાજર હોવાથી અહીંયા એક નામકરણ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. અને આ નામકરણ પદ્ધતિ સૌ પ્રથમ કેરોલસ લિનિયસ દ્વારા 18મી સદીમાં ચાલુ કરવામાં આવી હતી. અહીંયા આ નામકરણ પદ્ધતિમાં જુદા જુદા સજીવોને માત્ર એક જ નામથી ઓળખવામાં આવે, અને દરેક પ્રયોગશાળામાં અથવા દરેકને વિજ્ઞાનની ભાષામાં એક નામ આપી દેવામાં આવ્યું, અને આ નામ હવે અન્ય કોઈ પણ સજીવનું હોય નહીં. અને એ નામકરણ પદ્ધતિ માટે અમુક પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા, તો એને કહેવામાં આવે છે દ્વિનામી નામકરણ પદ્ધતિના મહત્વના પાસા, એટલે કે નિયમો. આ નિયમના આધારે જ કોઈ પણ પ્રાણીનું અથવા કોઈ પણ વનસ્પતિનું નામ લખવાનું. તો અહીંયા ચાર નિયમો છે કે આ પદ્ધતિ સૌપ્રથમ તો કેરોલસ લિનિયસ દ્વારા વિકસાવવામાં આવી છે. હવે જ્યારે કોઈ પણ પ્રાણીનું અથવા પક્ષીનું નામકરણ કરવાનું હોય ત્યારે તેને બે શબ્દોમાં લખવામાં આવે છે. અહીંયા
પહેલું પ્રજાતિનું નામ અને બીજું નામ જાતિનું હોય એવી રીતે લખવામાં આવે. તો પ્રજાતિનું નામ અંગ્રેજી મૂળાક્ષરથી શરૂ થવું જોઈએ. બીજું નામ છે એ જાતિનું હોવું જોઈએ, પરંતુ જાતિનું નામ નાની લિપિમાં એટલે કે સ્મોલ લેટરમાં લખેલું હોવું જોઈએ. ત્રીજો નિયમ છે કે જો આ નામ છાપેલું હોય તો આ નામ ઇટાલિક ભાષામાં લખેલું હોય. તમારા કોમ્પ્યુટરમાં આવે છે ને ઇટાલિક ને બોલ્ડ ને એ ટાઈપની, તો જો આ નામને છાપેલું હોય તો તે ઇટાલિકથી લખેલું હોવું જોઈએ. અને જો આ નામ હાથથી લખેલું હોય તો તેની નીચે અંડરલાઇન કરવામાં આવે છે, એટલે કે તેની નીચે લીટી દોરવામાં આવે છે. આપણે એક ઉદાહરણ જોઈએ. અહીંયા સૂર્યમુખીનું નામ આપ્યું છે હેલી એન્થસ, મકાઈનું છે ઝિયા મેજ. તો અહીંયા હેલી એ અહીંયા આપણે ગુજરાતીમાં લખેલું છે, પરંતુ એકચ્યુઅલી આ નામ અંગ્રેજીમાં લખવામાં આવે છે. તો હેલી છે એ પ્રજાતિ છે અને એન્થસ છે એ એની, હેલી એન્થસ એનસ. તો હેલી એન્થસ પ્રજાતિ છે અને એનસ એની જાતિ છે. પ્રજાતિ મકાઈમાં ઝિયા એ એની પ્રજાતિ છે અને મેઝ એની જાતિ છે. તો આ ચેપ્ટરનો આ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે કે દ્વિનામી નામકરણ પદ્ધતિના મહત્ત્વના પાસા જણાવો. તો અહીંયા થોડાક મેં તમને વૈજ્ઞાનિક નામ અમુક વનસ્પતિ અને પ્રાણીના આપેલા છે. દેડકાનું નામ છે રાના ટાઈગ્રીના, વંદો છે એ પેરીપ્લેનેટા અમેરિકાના, અળસિયાને ફેરેટીમાં પોસ્ટ્યુમા કહેવામાં આવે છે, મધમાખીને એપિસ ઇન્ડિકા, મકાઈને ઝિયા મેઝ. તો અને તમને ખ્યાલ હોય તો મનુષ્યનું જાણીતું નામ છે હોમો સેપિયન્સ સેપિયન્સ. આમ તમારે થોડા ઘણા નામ જેટલા યાદ રહે એટલા સરળ નામો યાદ રાખવાના, ક્યારેક એમસીક્યુમાં એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. પ્રણામ.